હવે આગળ વાત કરીએ તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શાળાના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં સહભાગી બન્યા. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની સારા પ્રવેશોત્સવની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને સારા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજસ્થાન સરહદ નજીક થરાદ તાલુકાના નારોલી વારા અને લોરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી બારવાટિકા અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી સારા પ્રવેશ કરાવ્યો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને ચોકલેટ અને ખજૂર આપી મો મીઠું કરાવી સૌને સારા પ્રવેશ ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે આપણા જીવનના સંસ્કારો પૈકી સારા પ્રવેશ પણ એક સંસ્કાર છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે બાળકો શાળાએ જતા ડરતા હતા, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આમૂળ પરિવર્તન આવ્યું છે. એ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને સારા પ્રવેશ ઉત્સવને આભારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સારા પ્રવેશ ઉત્સવની નવી સંસ્કૃતિ વિકસાવી બાળકોના સારા પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે એ માટેની ચિંતા સરકારે કરી છે અને ગાંધીનગરમાં બેઠા બેઠા સરકાર આપણું બાળક ભણે છે કે નહીં તેનું ધ્યાન રાખે છે, તો આપણે પણ બાળકોના અભ્યાસને અગત્યતા આપી તેના શિક્ષણની કાળજી લેવી જોઈએ એમ ઉમેર્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે આજે સમગ્ર રાજ્યમાં સારા પ્રવેશોત્સવને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે, જેના લીધે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને બાળકોનું 100% નામાંકન થાય છે. બાળકો માતા પિતા અને શિક્ષકોનું અનુકરણ કરતા હોય છે, એમની ટેવો અપનાવતા હોય છે. આથી બાલ્યોને બાળકો માટે થોડો સમય કાઢવા અપીલ કરી હતી, તેમજ મોબાઈલનો વપરાશ ઘટાડવા અને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો. શિક્ષણ અમૂર્ત શસ્ત્ર છે, જેનાથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભણી ગણી આગળ વધી શકે છે. શિક્ષણને પકડી લઈએ અને વ્યસનને છોડી દઈએ તો આપણી પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે. માતા પિતાને પોતાના બાળકો ભણે છે કે નહીં એની કાળજી રાખવા વિનંતી કરી હતી. કાર્યક્રમના અંતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારોલી વારા અને લોરવાડા ગામના સરપંચ, આચાર્યો, શિક્ષકો અને સારા પરિવાર, સ્થાનિક ગામ આગેવાનો, આંગણવાડી કાર્યકરો, ભૂલકાઓ અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શુક્રાણા વસ્ય જેડેશટીવી બનાસકાંઠા. શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી, જેના કારણે 100% નામાંકન થયું. જે ભણવા લાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા, ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ, રાજ્ય કક્ષાએ માનનીય મુખ્યમંત્રીશ્રીથી કરીને પૂરી ટીમ, જ્યારે શિક્ષક સુધી અને ગામની ટી ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ આની અંદર જોડાય છે, ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે. આજે જે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.